જામકંડોરણા પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. આપણે જણાવી દઈએ કે સતત માવઠા જે કમોસમી વરસી રહ્યા છે, તેના કારણે ખેડૂતોમાં હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ ઠંડીનો કહેર છે, ત્યાં બીજી તરફ કમોસમી વરસાદ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે હવે રાજકોટના જામકંડોરણા પંથકમાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ જોવાયો. તો આ તરફ જામનગરના જામજોધપુરમાં પણ વહેલી સવારે કમોસમી ઝાપટું વરસ્યું છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક વધી ગઈ છે, તો પાકને નુકસાન થવાની શક્યતા નહિવત હોવાનું સ્થાનિક લોકો માની રહ્યા છે. કારણ કે એક સામાન્ય ઝાપટું અહીં નોંધાયું છે. ત્યારે જોડાઈએ ફોનલાઈન પર અમારા સંવાદદાતા દિવેશ વાડા સાથે. દિવેશ, જામજોધપુરમાં પણ એક કમોસમી ઝાપટું વરસ્યું છે, કયા કયા વિસ્તારોમાં નોંધાયું અને રવિ પાકની આ ઝાપટાથી કેટલી અસર થઈ શકે છે? જયદીપાલી, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વિસ્તારમાં જે આજે વહેલી સવારે એક સામાન્ય ઝાપટું પડ્યું હતું, જો કે થોડી મિનિટ બાદ જ એક વરસાદ જેવું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ એક ઝાપટા બાદ ફરી વરસાદે ત્યાં વિરામ લીધો હતો. હાલ કોઈ મોટું નુકસાનની કોઈ ફરિયાદો હાલ આવી નથી, એક ઝાપટા બાદ જ ત્યાં વરસાદે વિરામ લીધો છે. અને સામાન્ય ઝાપટાથી હાલ ખેડૂતોમાં ચિંતા જરૂરથી છે, પરંતુ કોઈ વ્યાપક નુકસાનની અહેવાલ હજુ સુધી મળ્યા નથી. દીપાલી.